ગુજરાત સરકારની ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ તમને મળતી રહે તે માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન જરૂરથી દબાવશો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિત્રો અહીંયા આપણે ગુજરાત પંચાયત સેવા સર્વિસ બોર્ડ દ્વારા જે મલ્ટીપર્પઝ હેલ્પ વર્કરનું જે અહીંયા પરીક્ષા યોજવામાં આવી હતી મિત્રો 26/6/2022 રોજ એટલે કે રવિવારે જ, તો એનું જે ક્વેશ્ચન પેપર એ તમે જોયું હશે બધું, એનું એનાલિસિસ બી કર્યું છે, તો તમે એના આન્સર કે જે અત્યારે તો આવી નથી પણ જે ક્વેશ્ચન છે એના જવાબો તમે જોયા છે, તો એનું જે મેરિટ લિસ્ટ છે કટ ઓફ છે એ કેટલું રહેવાની સંભાવના છે એટલે કે એક્સપેક્ટેડ જે મેરિટ છે એનું તો કેટલું રહેશે એના વિશે આ વિડીયોમાં આપણે ડિટેલ્સમાં આપણે વાત કરી જોઈશું આપણે મિત્રો। તો આપણે હવે જોઈએ કે જે ગુજરાત પંચાયત સેવા સર્વિસ સિલેક્શન બોર્ડ છે એનું જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એનું જે કટ ઓફ છે એ કેટલું રહેશે કેટેગરી વાઇઝ SC BC OBC માટે અને જનરલ અને SC ST માટે, બરાબર। તો અહીંયા મિત્રો જે પેપર છે એ તમારે પેપર તમારે ડાઉનલોડ કરવું હોય તો અમારી વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા અમારા ટેલિગ્રામ ચેનલ પર તમને PDF મળી જશે, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકવા મળી જશે મિત્રો। તેનો જે GPSP જે મલ્ટીપર્પઝ હેલ્થ પર્પઝ 2022 ગુજરાત છે, પછી એનું એક્સપાયરી ડેટ છે મિત્રો તમારે જુલાઈ મહિનાના એન્ડ સુધીમાં આવી શકે છે મિત્રો, અને જે ટોટલ વેકેન્સી આપણે 1866 હતી, બરાબર મિત્રો। તો એની વેકેન્સી તમને અહીંયા આપી છે, વેકેન્સી ગયા વર્ષ કરતાં આ વર્ષે બહુ વધારે વેકેન્સી છે મિત્રો, 2017માં જે પરીક્ષા લેવામાં આવી 1100 જેટલી વેકેન્સી હતી મિત્રો। તો આ વખતે એક્ઝામ ડેટ 26/6/2022 રોજ લેવામાં આવ્યું, તો અને જે એડવર્ટાઇઝ નંબર છે એનો GPSP 2021/17 એનું જે પેપર કેવું રહ્યું હતું મિત્રો, તો મિત્રો તમે પેપર કેવું લાગ્યું તમે કમેન્ટ બોક્સમાં જણાવી જણાવશો। એનું પેપર મધ્યમથી સહેલા વર્ગનું હતું મિત્રો, અને પેપર એકદમ ઇઝી લેવલ એવું લાગતું હતું, અને પેપર એકદમ સારી રીતે થતું બરાબર, એનું લેવલ પણ મીડિયમ પ્રકારનું હતું મિત્રો। પછી આપણે એનું જોઈએ કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એનું જે કટ ઓફ છે 2017માં કેટલું અટક્યું હતું મિત્રો, તો એનું કટ ઓફ મિત્રો જનરલ કેટેગરીમાં 67 અટક્યું હતું, પછી OBC થી SC BC માટે 51 માર્ક્સે અટક્યું હતું, અને SC માટે 41 અને ST માટે 31 માર્ક્સનું અટક્યું હતું। તો મિત્રો આ કટ ઓફ છે તમારે 70-40 વર્ષ વચ્ચે જે અટક્યું હતું મિત્રો, તો આ 2017માં જે પરીક્ષા લેવામાં આવી હતી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એનું જે આ કટ ઓફ છે મિત્રો, તો એ તમે જોઈ શકો છો, અને તમે અંદાજ બી લગાવી શકો છો કે આ વર્ષે કેટલાનું કટ ઓફ રહેવાનું છે। અને અહીંયા 2022ના અંદર જે હમણાં જ પરીક્ષા લેવામાં આવી હતી એનું કટ ઓફ કેટલું રહેવાનું છે અંદાજિત, તો એના વિશે આપણે વાત કરીએ। તો અહીંયા જે કટ ઓફ છે મિત્રો એ તમારે જનરલથી લઈને જનરલમાં તમારે 60-65 વચ્ચે રહેવાની શક્યતા છે, અને અહીંયા SC OBC માટે 56-47 વચ્ચે રહેવાની સંભાવના છે, અને 44-36 વચ્ચે રહેવાની સંભાવના છે SC કેટેગરી માટે, અને ST કેટેગરી માટે 32-28 સુધી રહેવાની અહીંયા સંભાવના છે મિત્રો। તો મિત્રો તમારે જે માર્ક્સ ધારો કે તમારે 40-70 વચ્ચે આવતા હોય બરાબર, અથવા 65 વચ્ચે આવતા હોય તો તમારું સમાવેશ આ પરીક્ષામાં એટલે મેરિટ લિસ્ટમાં થઈ શકે છે, મેક્સિમ 65 તો થતા હોય તો બી ચાલશે, તો તમારે 65 માર્ક્સથી જેટલા લાવવા જરૂરી છે બરાબર મિત્રો। તો આ હતું મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું એક્સપેક્ટેડ કટ ઓફ, અને તમારે ફિમેલ હેલ્થ વર્કરનું જે કટ ઓફ છે એનો બી વિડીયો તમારે અહીંયા અમારી અહીંયા ચેનલ પર મળી જશે મિત્રો, તો એ પણ જોવા વિનંતી છે તમને અંદાજે તમને ખબર પડે કેટલું કટ ઓફ રહેવાનું છે મિત્રો। થેન્ક યુ।